આજે હું અને મમ્મી જમવામાં એકલા હતા, તો મેં વિચાર્યું કે એવું શું બનાવું કે જે ઝટપટ બની જાય અને ખાવાની પણ ખૂબ મજા આવે. તો સૌથી પહેલાં બટાકાને બાફી લીધા અને છોલીને આ રીતે તેને મેશ કરી લીધા. ફટાફટ તમે બટેકાને મેશ કરો ત્યારે ગરમ ગરમ હોય બટાકા ત્યારે જ મેશ કરી લેવાના, એટલે તમારો જે મસાલો છે તે એકદમ કડાઈને ચોટશે પણ નહીં અને એકદમ જ સારો માવો બનીને રેડી થઈ જશે. ત્યાર પછી મેં એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું, તેમાં રાઈ, હિંગ, હળદર અને લીમડાનો વઘાર કરીને ખૂબ જ સારી રીતે બધી જ વસ્તુને એડ કરી દીધી. તો કટિંગ મમ્મીજીએ કરી દીધું હતું, તો તેમાં જે મરચાં, સૌથી પહેલાં મરચાં એડ કરી દીધા, એક ડુંગળી લઈ લીધી છે મીડિયમ સાઇઝની અને ત્યારબાદ ટામેટાં લઈ લીધા છે. આ બધી જ વસ્તુને ઝટપટ રીતે હાથની મદદથી જ કટિંગ કરી લીધું છે, બહુ વધારે મોટા ટુકડા પણ નહીં અને નાના ટુકડા પણ નહીં. એ રીતે સરસ મજાનું જો અહીંયા કટિંગ થઈ ગયું છે. બધી જ વસ્તુને એક જ સાથે એડ કરી દીધી છે, કારણ કે આપણે બધી વસ્તુને 2-3 મિનિટ સુધી જ સંતળવાનું છે, એનાથી વધારે નહીં. મીઠું નાખીને ખૂબ જ સારી રીતે હલાવી લેવાનું છે અને 2-3 મિનિટ સુધી સંતળાઈ જાય ત્યાર પછી આપણે આ મસાલાને છે એ જે બટેકા મેશ કરેલા હતા તેમાં એડ કરી દેવાનું છે. તો ખૂબ જ સારી રીતે આ મસાલાને એડ કરીને બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે. મિક્સ થઈ જાય ત્યાર પછી તેમાં થોડુંક લીંબુ અને ખાંડ પણ એડ કરી દેવાની છે કે જેનાથી આપણો જે સ્વાદ છે એ ખૂબ જ સારો આવે. થોડાક ધાણા પણ આપણે એડ કરી દઈએ અને ચાલો આ બધી જ વસ્તુને પહેલાં મિક્સ કરી લઈએ. ચાલો આ મસાલાને થોડોક ટેસ્ટ કરી લઈએ. છતાં પણ મને કંઈક ઓછું લાગતું હતું તો મેં થોડુંક મીઠું એડ કરી દીધું ઉપરથી અને ત્યારબાદ થોડુંક લીંબુ પણ એડ કરી દીધું. તો જો સૌથી પહેલાં તો અહીંયા મીઠું એડ કરું છું, કારણ કે મીઠું છે એ થોડુંક વધારે પ્રમાણમાં હોય તો જ સરસ સ્વાદ આવે. આપણે બ્રેડમાં ફિલિંગ ભરવાના છીએ એટલા માટે મીઠું એડ કરી દીધું. થોડી ખાંડ એડ કરવાની છે અહીંયા, તો ખાંડ પણ એડ કરી દીધી આ રીતે અને ત્યાર પછી આપણે લીંબુનો રસ એડ કરશું. તો લીંબુના રસને મેં આ રીતે સ્ટોર કરી લીધો છે, લીંબુનો રસ કાઢીને તેમાં મીઠું નાખીને બોટલ ભરી લીધી હતી, તો તેને મેં સ્ટોર કરી લીધો છે અને આ રીતે લીંબુનો રસ એડ કરીને મસાલો આપણો મસ્ત બની ગયો છે. ત્યાર પછી અહીંયા બ્રેડ છે મારી પાસે, આ બ્રેડની અંદર ખૂબ જ સારી રીતે આપણે મસાલાની ફિલિંગ છે એને ભરી લેવાની છે, એટલે કે મસાલો ફિલ કરી દેવાનો છે. તો અહીંયા આપણે બ્રેડનું પેકેટ તોડી લીધું છે અને તેની અંદર આપણે ખૂબ સારી રીતે ચમચીની મદદથી બધી જ બાજુ સરખી રીતે ભરાઈ જાય તે રીતે મસાલાને ભરી લઈશું. તો ચાલો શરૂઆત કરી દઈએ. બ્રેડને લઈ લીધી છે પહેલાં અને મસાલાને આ રીતે ચમચીની મદદથી બધી જ બાજુ હાથની હથેળીમાં રાખીને ભરશો તો એકદમ જ ઝટપટ જ ભરાઈ જશે અને વાર પણ નહીં લાગે અને બધી બાજુ સરખી રીતે ભરાઈ જશે. તો મસ્ત મજાનો આપણો મસાલો ભરાઈ ગયો છે, હવે ચાલો આગળની પ્રોસેસ કરી લઈએ. ત્યારબાદ મેં અહીંયા ટોસ્ટરને એક વખત ગરમ કરી લીધું હતું અને આ રીતે બંને બાજુ ઓઇલ લગાડી દીધું છે. જો તમે બટર લગાડવા માગતા હોય તો બટર પણ લગાડી શકાય. અને આપણી જે સેન્ડવિચ રેડી થઈ ગઈ છે તેને આ રીતે મૂકી દેવાની છે. મશીનને બંધ કરીને સૌથી પહેલાં આપણે જોઈએ તો બંને લાઇટ શરૂ થઈ છે, પછી એક જ લાઇટ શરૂ થશે અને 2 વખત જ્યારે યલો લાઇટ થાય ત્યારે આપણે તેને ખોલીને કાઢી લઈશું. 2 વખત લાઇટ થાય ત્યાર પછી આપણે જોઈએ તો આપણી સેન્ડવિચ એકદમ મસ્ત ક્રિસ્પી બની જાય છે અને વાર પણ નથી લાગતી. તો જો તમારે ચા સાથે ખાવી હોય કે કેચઅપ સાથે ખાવી હોય તો આવી રીતે ઝટપટ સેન્ડવિચ જરૂરથી બનાવો. આલુ સેન્ડવિચ બનાવતા વાર પણ નહીં લાગે અને ખાવાની પણ ખરેખર ખૂબ જ મજા આવશે. તો ટેસ્ટમાં પણ સરસ છે ને, સુગંધ પણ એટલી જ મસ્ત આવતી હતી. તેને તમે દહીં, કેચઅપ ગમે તે સાથે ખાઈ શકો છો. એકવાર જરૂર બનાવો.